પ્રતિબંધિત કરવી આ બતાવું કમ મુદ્દા હતા એમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ જે મૂળ જાહેરાતનો ભાગ હતો પાછળથી એડ કરી કાળા નાણાં સામેની લડાઈનો હેતુ પણ બહાર ન પડ્યો ધારી તો કે આટલું બધું કાળું નાણું પાછું આવશે આમ કરશે ને તેમ કરશે એમાંનું કંઈ જ થયું નહીં આની સારી અસર એ થઈ કે જાલી નોટો આર્થિક વ્યવહારમાં ઓછી થઈ આતંકવાદે થોડા સમય માટે રોકડની ઘટના કારણે જમ્મુ કાશ્મીરમાં જે પથ્થર ફેંકનારા હતા એના માટે થોડા સમય માટે રાહત રહી પરંતુ પાછળથી તે પણ એઝ ઇટ ઇઝ એટલે કે યથાવત ચાલુ ને ચાલુ મારી દ્રષ્ટિએ તો નોટબંધીની મોટામાં મોટી અસર બેંક કર્મચારી ઉપર થઈ સાચું કે નહીં નોટબંધીના કારણે બેંક કર્મચારીઓને વારંવાર હાલાકી ભોગવવી પડી બેંકમાં થોડા દિવસોને ઘણા બધા દિવસો માટે કલાકોના કલાકો કામ કરવું મોડી રાત રાત સુધી કામ કરવું જે અપડાઉન કરતા છે એ લોકોને તો લગભગ ઘરે જવાનો મોકો પણ નહીં મળતો હોય બેંક તરફથી વધારે સમય કામ કરવા માટે ઓવરટાઈમ ચૂકવવામાં પણ ઘાટા થયા થયા અને અમુક બેંકો તો હજુ સુધી ઓવરટાઈમના પૈસા પણ ચૂકવેલ નથી સરકાર અને વડાપ્રધાન મિનિસ્ટરો વખાણ ભરપેટ કર્યા બેંક કર્મચારીઓ આમ કર્યું તેમ કર્યું પરંતુ વધારાના કામના વળતરની વાત કોઈએ કરી નહીં કોઈએ પણ નહીં સાચું કે નહીં આપણે કામ કર્યું છે કે નહીં સમાવી આજ કારણે છેલ્લા 55 વર્ષમાં ખાનગી બેંકો ફરજામાં જઈ રહી હતી તે બેંકોને અન્ય બેંકોમાં સમાવી લેવામાં આવી અને કોઈ પણ બેંકોને ફરજામાં જવા દીધી નથી અને કોઈ પણ થાપણદારે તેની થાપણ ગુમાવી નથી છેલ્લા 50 વર્ષમાં ઘણી બધી બેંકો નિષ્ફળ ગઈ પરંતુ તે અન્ય બેંકમાં સમાવી લેવામાં આવી જેમ કે બેંક ઓફ બિહાર વેલકમ બેંક લક્ષ્મી કોમર્શિયલ બેંક મિરર સ્ટેટ બેંક બેંક ઓફ થંજાવુર બરુ સેન્ટ્રલ બેંક પૂર્વાચલ બેંક બેંક ઓફ કરાડ કાશીનાથ બેંક બરેલી બેંક સિક્કિમ બેંક બનારસ સ્ટેટ બેંક ઘણી બધી બેંકોને આ રીતે અન્ય બેંકમાં સમાવી લેવામાં આવી આ સર્વે બેંકો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટથી સુરક્ષિત હતી એટલે તેઓ અન્ય બેંકમાં સમાવેશ કરવામાં આવે જેના લીધે લોકોના પૈસા ગુમાવવાનો વારો આવ્યો નથી 20/4/17 ના રોજ એઆઈબીએનો સ્થાપના દિવસ અને કોઓર્ડિનેટ કમિટીની જન્મજયંતિ ગુજરાતના દરેક જિલ્લામાં 20 એપ્રિલના દિવસે યુનિટ મારફતે જુદા જુદા કાર્યક્રમો થયા છે ઘણી બધી બેંકોએ સીલિંગ ફેનનું અનુદાન ગરીબ બાળકોને ભોજન સ્કૂલમાં કંપાસ સ્કૂલ બેગ વગેરે અનુદાનો કરેલા છે તેમજ 20 એપ્રિલ 2017 ના રોજ